અધિકાર માગે છે તો તેની સામે એની એક પવિત્ર ફરજ બને છે કે એ ફરજો અદા કરવી જોઈએ. પેલા હક લેતા પહેલાં, હક માગતા પહેલાં એની ફરજ શું છે, આપણી ફરજ શું છે એની માહિતી દરેક ગ્રાહક પાસે હોવી જોઈએ. એટલે જ આપણે કહીએ છીએ કે હક અને ફરજ એક સિક્કાની બે બાજુ કહેવાય છે. તમારે હક જોતો હોય તો પહેલાં ફરજ બજાવવી પડે. તો આપણે મહત્ત્વના કહી શકાય એવા ગ્રાહકોને જે મુખ્ય મહત્ત્વની ફરજો છે એ ફરજો લઈએ તો પહેલું બરાબર યાદ રાખજો કે માનવ ચિહ્નો નિશાનીવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ. એટલે કે માનક હોલમાર્કવાળી સોનું ચાંદી હોય એની અંદર હોલમાર્કનું ચિહ્ન હોય આવા પ્રકારનું, એ વસ્તુ ચિહ્ન મારેલ છે કે નહીં. ત્યાર પછી ISI નો ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે એની અંદર માર્કો મારેલો છે કે નહીં. અથવા કૃષિ પેદાશ હોય તો એમાં એગમાર્કવાળી વસ્તુઓનું ચિહ્ન અથવા સંજ્ઞા જોવા મળે છે કે નહીં, જે શુદ્ધતાની ખાતરી આપે છે. તો હંમેશા દરેક ગ્રાહકે યોગ્ય માત્રાની અંદર અને સરકાર દ્વારા આપવામાં આવેલો માર્કો છે એ માર્કાવાળી જ વસ્તુઓ ખરીદવી જોઈએ, એ નિશાનીવાળી હોવી જોઈએ. આ આપણે જે વાત કરીએ નંબર બે, ગ્રાહકની બીજી મહત્ત્વની ફરજ છે કે ગ્રાહક તરીકે વસ્તુની પસંદગીમાં વિવેક દ્રષ્ટિપૂર્વકનું વર્તન દાખવવું જોઈએ. તમે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ છો એ આપણી પસંદગી મુજબની છે કે નહીં, એની અંદર આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરવાની છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે ખોટી માહિતી આપે, ખોટો પ્રચાર કરે, છતાં પણ આપણે એના સંદર્ભની અંદર માહિતી પ્રાપ્ત કરી અને આપણી પસંદગી મુજબની વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. નંબર ત્રણ, ગ્રાહકની ત્રીજી મહત્ત્વની ફરજ છે ઉત્પાદકો સાથે પ્રામાણિકતાની ખાતરી કરાવવી. જે વસ્તુનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદક જે વેચાણ કરે છે એ આપણે જોઈએ છીએ એવા પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરે છે કે નહીં, અથવા એ વસ્તુની અંદર પ્રામાણિકપણે એનું વેચાણ થાય છે કે નહીં એની ખાતરી કરાવી, ત્યાર પછી જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી ગ્રાહકની ચોથી મહત્ત્વની ફરજ છે કે વસ્તુ કે સેવાનું પાકું બિલ લેવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ. જો બિલના બદલે રસીદ હોય, રસીદ લેવી પહોંચ હોય તો પહોંચ લેવી જોઈએ. એટલે બિલ, રસીદ કે એની સાથે આપણને કોઈ પણ પ્રૂફ, પાકું બિલ છે ને એ બિલ લેવાનો હંમેશા આગ્રહ રાખવો જોઈએ. કોઈ આપણે લાલચ આપે વેપારી કે હું તારા 500 રૂપિયા ઓછા લઉં, હાલે બિલ, તારા બિલ લેવાનું નહીં, તો પણ આપણે હંમેશા બિલ તો પહેલાં માગવાનું. જો તમારી પાસે બિલ નહીં હોય તો વેપારી કોર્ટની અંદર જીતી જઈ શકે છે. એટલે કોર્ટની અંદર જો આપણે વળતર દાવો માંડવો પડે, ગમે ત્યારે ભવિષ્યમાં માંડવાનો થાય, તો પાકું બિલ હંમેશા આપણી પાસે હોવું જોઈએ, રસીદ અથવા પોઈન્ટ પણ હોવી જોઈએ. ત્યાર પછી પાંચમું છે મહત્ત્વની ફરજ, સ્વૈચ્છિક ગ્રાહક મંડળોની રચના કરવી, જેના દ્વારા આપણે વેપારી સામે, ઉત્પાદકતા સામે, વિક્રેતા સામે છે ને દાવો માંડી શકીએ. એટલે આવું આપણું એક સ્વૈચ્છિક મંડળ હોવું જોઈએ અને દરેક ગામ, શહેર અને રાજ્યની અંદર આવું સમિતિ કે મંડળ હોય જ છે જે ગ્રાહકને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ત્યાર પછી છઠ્ઠી મહત્ત્વની ફરજ છે કે કોઈ પણ ખરીદદારે એટલે કે ગ્રાહકે હંમેશા લેખિત સ્વરૂપની અંદર જ ઉત્પાદક અને વેપારી સામે ફરિયાદ કરવી જોઈએ. જો તમે મૌખિક રજૂઆત કરશો તો એ ભૂલી જશે, અથવા તમારી સામે જે માહિતી આપવી જોઈએ એ માહિતી આપશે નહીં. એટલે લેખિતમાં ફરિયાદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી કરીને એ બીજી કોઈ વ્યક્તિ છે એ ન છેતરાય, બીજા ગ્રાહક છે કોઈ ખરીદી ન કરે. સાતમું છે માલ સામાનની ગુણવત્તા, તેની પેકિંગ એટલે કે જે પ્રોડક્શન ડેટ છે એ જોવી જોઈએ. ત્યાર પછી આ ક્વોલિટી કહેવાય, અને જે પ્રોડક્શનનો માલિક છે, કંપનીનો માલિક છે એ માલિકનું નામ શું છે, ત્યાર પછી એનું નામ, સરનામું ક્યાં આવેલ છે, એ વસ્તુ ઉત્પાદન કરનાર કંપનીનું નામ, ફેક્ટરી ક્યાં આવેલી છે,
ત્યાર પછી એ ચકાસણી કરીને જ હંમેશા ખરીદી કરવી જોઈએ. આ સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ જ હંમેશા વસ્તુ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી છે આઠમો મહત્વનો ગ્રાહકને ફરજોમાં ભળતો માલ, નકલી માલ, વજનની અંદર ઘટ હોય એવા પ્રકારની કોઈ પણ બાબત હોય તો કોઈ પણ ઉત્પાદક કે વેપારી સામે ગ્રાહકે ફરિયાદ કરવી જોઈએ. જો ડુપ્લિકેટ વસ્તુ વેચાતી હોય, ભળતી વસ્તુ વેચાતી હોય, તોલમાપની અંદર ક્યાંય ભેળસેળ હોય અથવા તોલમાપ યોગ્ય માત્રામાં ન હોય તો પણ લેખિતમાં કાયમ માટે ગ્રાહકે ફરિયાદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી ગ્રાહકની મહત્વની જે આપણે કહીએ છીએ ને એવી જો કોઈ ફરજ હોય ને તો એ છે જાહેરાતોની દેખાદેખીથી વસ્તુ ક્યારેય ખરીદી કરવી ન જોઈએ. જુદા જુદા સેલિબ્રિટીઓ, હિરોઈન, ક્રિકેટરો એનો ઉત્પાદકો આશ્રય લેતા હોય છે અને આપણી જે માનસિકતા છે ને એ ફેરવી નાખે છે, પસંદગી બદલાવી નાખે છે. તો એવી ભળતી કોઈ પણ જાહેરાતથી વસ્તુની ખરીદી ન કરવી જોઈએ. અમારી પ્રોડક્ટ લાખોમાં એક બાર યુઝ કરકે દેખો, આવી જુદી જુદી કેટલી નવા નવા સૂત્રો લે છે અને એની જે કિંમત છે એના સંદર્ભની અંદર, એની ગુણવત્તા સંદર્ભની અંદર, એની જથ્થાના સંદર્ભમાં એ જાહેરાત કરશે. તો આપણી પસંદગીમાં ક્યારે દેખાદેખીને સ્થાન આપવું ન જોઈએ. ત્યાર પછી દસમું મહત્વની પર છે સેવાઓ છે એનું સીલ તપાસવું જોઈએ. તમે પેટ્રોલ પંપ છે, કેરોસીન છે, ડીઝલ છે તે વાહનની અંદર પુરાવા જાઓ છો તો ત્યાં તમારી સીલ છે એ સીલને બરાબર ચકાસો. ઘણી વખત કાંટો છે એ ઝીરો હોય જ નહીં અને તમને વાતોની અંદર એટલા બધા મશગુલ રાખે કે અહીંયા 5 પોઈન્ટ આવી ગયા હોય ને અહીંયાથી પેટ્રોલ પૂરવાનું સારું ચાલુ કરે. તો આપણે એમ થાય કે હું તો પૂરેપૂરું પેટ્રોલ ભરાઈ ગયો છું. તો આવી સેવાઓ છે. ત્યાર પછી ઘણી વખત એવું બને કે ટાંકી ફૂલ થઈ ગઈ હોય, કેરોસીનને નાખે ને કોઈ પણ એટલે એની અંદર ફીણ વળે અને એની અંદર જથ્થો વધી જાય. પછી કોલ્ડ ડ્રિંક્સ છે એની અંદર પણ આવું જોવા મળે. ત્યાર પછી અત્યારની જ વાત કરું, અદ્યતન જે મશીનો આવ્યા છે એમાં ગ્લાસની અંદર ફીણ એટલા બધા વળે ને એટલે તમને એમ ત્યાં ગ્લાસ ભરાઈ ગયો છે અને આપણે ઝડપથી પીવા મળે એમાં હોય અડધો જ ગ્લાસ. તો આવી તકેદારી રાખવી. ત્યાર પછી ગેસ સિલિન્ડર છે એ ગેસ સિલિન્ડરની અંદર સીલ કરેલું છે કે નહીં એ બરાબર ચકાસો. ઘણી વખત અડધો બાટલો ખાલી હોય ઉપર ફરી નવું સીલ મારી દે તો આવા કોઈ પણ પ્રકારની તમને ક્યાંક ક્ષતિ જોવા મળે તો તેની સામે ફરિયાદ કરવી જોઈએ. 11મી ગ્રાહકની મહત્વની ફરજ છે કે તોલમાપની ચકાસણી કરાવવી જોઈએ. કોઈ પણ ઉત્પાદક હોય કે વેપારી છે એને દર વર્ષે પુરવઠા ખાતાની પુરવઠા શાખાની અંદર એની તોલની ચકાસણી કરાવી કે એમાં ક્યાંય ભેળસેળ તો નથી. ડિજિટલ અત્યારે જે તોલમાપ છે વજનિયા છે એની અંદર ક્યાંય ફેરફાર નથી કરેલો ને, અથવા કોઈ પથ્થર બાંધેલો હોય, મેગ્નેટ લો ચુંબક છે ચોંટાડેલું હોય, તો આવી કોઈ પણ બાબત હોય તો તેની સામે ફરિયાદ કરવી જોઈએ. 12મું છે ગ્રાહકોએ હંમેશા જુદા જુદા ગ્રાહકોને જાગૃત કરવા માટે જુદા જુદા પ્રકારના સેમિનારો યોજવા જોઈએ. ચર્ચા સભાનું આયોજન કરવું જોઈએ, સેમિનાર છે સેમિનારનું આયોજન કરવું જોઈએ જેથી કરીને